મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ઈવાય અને પીપલ સ્ટ્રોંગના સહયોગથી એચઆર લીડરશિપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું કોવિડ નાઇન્ટીન રોગચાળાએ સંસ્થાઓને ખલેર પહોંચાડી છે અને સમગ્ર વિશ્વમાં લોકોની કામ કરવાની રીત બદલી નાખી છે ગયા વર્ષની શરૂઆતમાં જ જ્યારે રોગચાળો શરૂ થયો ત્યારે નોકરીદાતાઓ તેમજ કર્મચારીઓમાં અંધાધૂંધી અને અનિશ્ચિતતા હતી જેમાં શું અનુસરવાનું હતું તેનો કોઈ સ્પષ્ટ ખ્યાલ ન હતો જેના લીધે ધીરે ધીરે સંસ્થાઓ માટે કાર્ય કરવાની નવી રીતનો જન્મ થયો માનવ સંસાધન સંચાલકો માટે તેમની ભૂમિકા વિશે અલગ રીતે વિચારવા માટે કટોકટી ઉત્પ્રેરક રહી છે શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સે તાજેતરમાં જ ઈવાય અને પીપલ સ્ટ્રોંગ ટેકનોલોજીસના સહયોગથી એક પાથ બ્રેકિંગ એચઆર લીડરશીપ કોન્કલેવનું આયોજન કર્યું હતું જેમાં દેશના કેટલાક અગ્રણી એચઆર લીડર હાજર હતા ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ યોજાયેલ હેલ્થકેર ફાર્માસ્યુટિકલ્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી શિક્ષણ અને કન્સલ્ટિંગ વગેરે જેવા વિવિધ ઉદ્યોગોના એચઆરના ટોચના નેતાઓએ કોન્કલેવમાં તેમના વિચારો શેર કર્યા હતા ઇવેન્ટમાં એક પેનલ ચર્ચા પણ કરવામાં આવી હતી જેમાં અગ્રણી વિષયો ઉપર પ્રવચનો દર્શાવવામાં આવ્યા હતા જેમ કે નવા સામાન્ય વચ્ચે એચઆર નેતાઓની ભૂમિકા રોગચાળા વચ્ચે કર્મચારી આરોગ્યનું સંચાલન એચઆર ટેક ફોર ઝીરો અને લેબર કોડ વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી કોન્કલેવમાં સ્પીકર્સ અને પેનલિસ્ટમાં શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સના સીએચઆરઓ શ્રી બાબુ થોમસ શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સના ગ્રુપ સીઈઓ ડોક્ટર નિશિતા શુક્લા ઇવાયના ડિરેક્ટર શ્રી વૈભવ કુલકર્ણી શ્રી કપિલ બિજાણી સીએચઆરઓ અને પ્રમુખ

પીપલ સ્ટ્રોંગ ટેકનોલોજીસ ખાતે એવીપી ગ્રાહક સફળતા અને પ્રોફેસર હર્ષમિતા ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નિર્મા યુનિવર્સિટીના સિનિયર એસોસિએટ પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા લીડરશીપ કોન્કલેવમાં અમદાવાદ કોર્પોરેટ જગતના સૌથી વધુ એચઆર હેડ અને મેનેજરોએ હાજરી આપી હતી નવા સામાન્યમાં એચઆર પ્રેક્ટિસની થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પાવર પેકડ પ્રોગ્રામ એચઆર લીડરને નવીન રીતે વિચારવા અને કોવિડ પછીની શ્રેષ્ઠ પદ્ધતિઓ ઘડવા અમલમાં મૂકવા માટે સશક્ત બનાવવા સક્ષમ કરવા અને સજ્જ કરવા માટે રજાયેલ શિક્ષણ અને આંતરદ્રષ્ટિથી ભરેલું હતું કાર્યસ્થળ કોન્કલેવમાં કેટલાક મુદ્દાઓની પણ શોધ કરવામાં આવી હતી જેમાં રોગશાળાની વચ્ચે કર્મચારીઓની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપવી નવા સામાન્ય શિક્ષણમાં પડકારો અને કર્મચારીઓને કાર્યજીવનનું નવું સંતુલન શોધવામાં મદદ કરવામાં એચઆરની ભૂમિકા વગેરેનો સમાવેશ થાય છે કોન્કલેવ વિશે શ્રી બાબુ થોમસ સીએચરઓ શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સે જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીન રોગચાળાએ આ અનિશ્ચિત સમયમાં સંસ્થાઓ તેમના વ્યવસાયને કઈ રીતે ચર્ચા અને કર્મચારીઓને ધ્યાન કેન્દ્રિત અને પ્રેરિત રાખે છે તેની ગતિશીલતા બદલી છે આ ઉપરાંત તેણે કર્મચારીઓ અને તેમના પરિવારની સુરક્ષાના મુદ્દાઓને એમ્પ્લોયરોનું મુખ્ય કેન્દ્ર બનાવે છે એચઆરની ભૂમિકા આ બંનેમાં નિર્ણાયક રહી છે કારણ કે નવા વિચારો અને પ્રથાઓ ઉભરી આવી છે જે ફક્ત વ્યવસાય વૃદ્ધિ ઉપર જ નહીં પરંતુ નવા સામાન્યમાં કર્મચારીની સુખાકારી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે અમને વિશ્વાસ છે કે આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ લોકો વચ્ચે શક્તિશાળી સંવાદ રચવામાં નિમિત્ત બનશે લાંબા ગાળાના ફેરફારો કે જે એચઆર ડોમેનમાં મોટા પાયે પરિવર્તન લાવશે અને સંસ્થાઓને તેમના કર્મચારીઓમાં સર્વશ્રેષ્ઠતા લાવવા માટે પ્રથા અમલમાં મૂકવામાં મદદ કરશે મુશ્કેલ સમયમાં તેમની સુરક્ષા કરશે તમે જો કે લાસ્ટ બે વર્ષમાં આપણે કોવિડના પેન્ડેમિકથી પસાર થતા હતા ત્યારે જેટલી બી કોર્પોરેટ કંપનીઝ છે કે જે બી નોન કોર્પોરેટ પણ જ્યાં બી આપણે એ બધા કામ કરતા હોઈએ ત્યારે સૌથી વધારે આખા ડિપાર્ટમેન્ટમાં આપણને કોઈએ મદદ કરી હોય તો એચઆર લીડર્સ છે એ લોકોએ આપણને ઘરેથી કામ કઈ રીતે કરવું શીખવાડ્યું કારણ આપણને ઘરે કમ્પ્યુટર જોતા હતા તો એ પહોંચાડ્યા આપણે બીમાર પડ્યા તો એની માટે કરીને એ લોકોએ હોસ્પિટલ સાથે કોર્ડિનેટ કરી જેમ કે અમારી શેલબી હોસ્પિટલ જે અમદાવાદ થકે છે અમને બધા એચઆર ફોન કરીને એમ્પ્લોઈઝ એમના એમ્પ્લોઈઝ માટે કરીને બેડની રિક્વેઝેશન બેડ અરેન્જમેન્ટ એ પત્યા પછી એ લોકોએ વેક્સિનેશન માટે એટલું જ કામ કર્યું તો આ અમારું એક જેસ્ચર છે એમની તરફ એમને થેન્ક્સ કહેવા માટે અને એમને આગળ જઈને શેલ્બી હોસ્પિટલ એમની સાથે કઈ રીતે પાર્ટનર કરી શકે તાકી એમના એમ્પ્લોઈઝની હેલ્થનું ધ્યાન રાખવામાં આવે આપણે એ સાઈડ જવું છે કે જ્યાં આપણે બીમાર પડવા પહેલાં આપણે શું કરવું જોઈએ કે ઇલનેસ ન થાય એની માટે કરીને વેલનેસની તરફનું કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ એનું એ માટેનું આજનું ડિસ્કશન છે